કોરોનાની મહામારીમાં નડિયાદના નગરજનોને સાવચેત કરવા માટે નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રયાસો કરાયા છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો પણ જ્યારે કોરોનાની દવા શોધવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે કોરોનાને પોતાના ઘરે આવતા કેવી રીતે રોકી શકાય તેનું માર્ગદર્શન આપતો ટેબ્લો નડિયાદ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયો છે. આ ટેબ્લોને લીલી ઝંડી બતાવી જિલ્લા કલેક્ટર આઈ કે પટેલ અને તેમની ટીમ દ્વારા આજે રવાના કરાયો હતો. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ આ ટેબ્લોમાં આપેલી જાણકારીને પ્રાપ્ત કરે અને કોરોનાની બીમારીને નડિયાદ અને ખેડા જિલ્લાથી દૂર રાખી શકાય તે ટેબ્લો પાછળનો હેતુ છે. એકવાર નગરપાલિકા વિસ્તારમાં જો આ ટેબ્લો સફળ સાબિત થશે તો તેનું અનુકરણ ગ્રામ્ય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કરવામાં આવશે. કોવિડ-19ની અત્યારે હાલ જે મહામારી ચાલી રહી છે એમાં લોકજાગૃતિ કેળવાય એના માટે થઈને ખાસ આઈસી એક્ટિવિટીના ભાગરૂપે આજે આ નડિયાદ નગરપાલિકા દ્વારા અને અમારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે. આ ટેબ્લો નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં ફરશે, જેનાથી લોકોને અત્યારે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી પણ એમને સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે. એટલે કઈ કઈ બાબતોમાં નાગરિકોએ સાવચેતી રાખવાની જરૂર છે એની માહિતી આપતો આજે ટેબ્લો છે. એ ટેબ્લો અમે તૈયાર કર્યો છે જે નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં ફરશે અને એકવાર નગરપાલિકામાં આ કામગીરી પૂર્ણ થયા પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો આ કોરોનાના સંદર્ભમાં પૂરેપૂરી સતર્કતા જાળવે એના માટેના જે કંઈ સંદેશા છે કે ભાઈ એમને વારંવાર હાથ ધોવા, સાફ કરવા, એમને પોતે માસ્ક પહેરવા, એમને જે આરોગ્ય સેતુની એપ છે એ ડાઉનલોડ કરવી, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને જે વેપારી વર્ગ છે એ લોકોને પણ આનો સંદેશો મળે એના માટે આ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે જે આવતીકાલ સવારથી નડિયાદના જુદા જુદા વોર્ડમાં ફરશે અને લોકજાગૃતિનું કામ કરશે.